विराजमान मंत्रिमंडल हमारा साथी श्री मोहित भाई वालेरा, संसदीय सचिव श्री ईश्वर सिंह जी, अलित मित्र धारा सदर मंत्री राकेश भाई श्याम, सचिव श्री राकेश झा, अग्र सचिव श्री हसमुख भाई हडिया, स्पोर्ट्स अथॉरिटी नाडी जी, भाई विकास गुजरात का खूने खूने से पधारे सब शिक्षक मित्रों, हमारा श्रीमान फकीर भाई कहता था कि कदाच आप व्यायाम शिक्षकों ने पहलो कार्यक्रम एवो हे कदाच पहलो मुख्यमंत्री कोई जिन्हें व्यायाम शिक्षकों विषय आप मैं तो हमको भाग्यशाली मानस એટલે સારી જગ્યાએ જવાનો મને અવસર મળતો હોય છે. બીજું, મારા પુરોગામીઓ અનેક સારા કામ બાકી મૂકીને ગયા છે, એ પૂર્ણ કરવાનું સૌભાગ્ય પણ મને મળ્યું છે. અને આજનો આ મેળાવડો પણ એ સૌભાગ્યનો એક અંશ છે. મિત્રો, ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવે આપણે કશું ન કર્યું હોત, 50 નિવૃત્તિ અમારી હોત, કારણ કેટલાક કામો કુદરતી રીતે ચાલ્યા કરતા હોય. પરંતુ જે જાગૃત લોકો હોય, જે સજાવ લોકો હોય છે, જે જીવનની પલ પલનું મૂલ્ય સમજતા, જેમના જીવનમાં સપના હોય છે, જેમના જીવનમાં સાહસ હોય છે, જેમના જીવનમાં પુરુષાર્થ અને પરાક્રમની પરાકાષ્ઠા કરવાની ઠેવના હોય છે, એ લોકો ક્યારે ઘડીઓ ઘડીને બેસી નથી રહેતા, એ પળને ઘડીને બેસી નથી રહેતા, એ પ્રત્યેક પળને સજાવવા માટે આતુર હોય છે. અને તેથી જ આપણે આ સ્વર્ણિમ જયંતિની પળને સજાવવાનો સંકલ્પ કર્યો છે. આ સ્વર્ણિમ જયંતિનું વર્ષ આ મોદી સરકારની સ્વર્ણિમ જયંતિ નથી, એ તો કેટલાક લોકોને એવું ભ્રમ થઈ જાય. આ ગુજરાતની સ્વર્ણિમ જયંતિ છે, આપણા બધાના ગુજરાતની સ્વર્ણિમ જયંતિ છે. આ મા ગુર્જરીએ એના ભાગ્યને ધારણની 50 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે, અને આપણે આજે જે કઈ છીએ તે આ મા ગુર્જરીના પ્રતાપે છીએ. એનું ઋણ અદા કરવાનું છે, એનું ઋણ અદા કરવાનું છે. અને ઋણ અદા કરીને પણ બેસી નથી રહ્યું. ઘર આંગણે કોઈ ગરીબ ભિક્ષુક આવીને કઈક આપી દઈએ અને પુણ્ય કાર્ય કર્યું ને પતી ગયું એમ નહીં, આપણે આ પળને પ્રેરણાની પળ બનાવવા માંગીએ છીએ. આપણે આ પળમાંથી એક પ્રેરણાની ધારા ઉત્પન્ન કરવા માંગીએ છીએ. આપણે આ પળમાંથી એક અમોઘ ઉર્જાનો સ્ત્રોત ઉભો કરવા માંગીએ છીએ, જે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પામવા માટેનું સામર્થ્ય, ગુજરાતને શક્તિશાળી બનાવે,
નવેસરથી ઓ પપ્પાની મથામણ આવી છે ત્યારે જીવનમાં એવો સંતોષ થાય કે અમે સ્વર્ણિમ જયંતિમાં ગુજરાતની એક એવી કેડી કંડારી કે જેના કારણે આવનારા 100 વર્ષ સુધી આપણી આગામી બધી જ પેઢીઓને માત્ર મને ને તમને નહીં આપણી આવનારી પેઢીઓને પણ ગુજરાતમાં જન્મ લેવાનું જીવવાનું વિકાસ યાત્રામાં જોડાવાનું ગર્વ થાય એવું ગુજરાત મુક્તિને જોવું છે એવું ગુજરાત સમાજને જોવું છે અને એના માટે સ્વર્ણિમ વ્યક્તિ અવસર આખા દેશમાં આ ગુજરાત એવું પહેલું રાજ્ય થયું છે કે જેને 50 વર્ષ થયા હોય બીજા ઘણા બી થઈ ગયા પણ કોઈ ખબર જ નહીં ક્યારે દશાના દફતરમાં છે જ નહીં ક્યાંય છોકરે ચડ્યું નથી કારણ શું કારણ એ નહીં કે એમણે કાર્યક્રમ નહોતો કર્યો એમણે કર્યું હતું પણ શું કર્યું હતું અહો રૂપમ અહો ધ્વનિ મુખ્યમંત્રી બહુ સારા 20 કિલો નો હાર કર્યો મુખ્યમંત્રી બહુ સારા 50 વર્ષ ત્યાં 50 કિલો નો હાર કર્યો આજ ચાલ્યું મારે એ નથી મારો એ માર્ગ મને તો ગુજરાતમાં રોજ અને તેજની પૂજા કરી અને આ તેજસ ગુજરાત આવતીકાલ સતત સુધી પ્રકાશ પાથરતો રહે એવી પરિસ્થિતિ પેદા કરવી છે અને કામ સરકાર ન કરી શકે મુખ્યમંત્રી તો કશું જ ન કરી શકે એ અગર જો કરી શકે આ ગુજરાતનો સામાન્ય નાગરિક કરી શકે 5.5 કરોડ ગુજરાતીઓ કરી શકે એમની શક્તિ સામર્થ્યને ગુજરાત ભક્તિ ગુજરાતની આવતીકાલને ઉજાળી શકે અને તેથી આખો સ્વર્ણિમ જયંતિનો અવસર પ્રજાકીય અવસર બનાવ્યો લોક ભાગીદારીનો અવસર અને કાર્યક્રમ લીધા તો કેવા લીધા ગુજરાતની આવતીકાલનો પાયો મજબૂત થાય બને કોઈ માંદો માણસ હોય અને આપણે એના મો પર પાવડર છાંટીએ લિપસ્ટિક લગાવીએ જરા અને બેસાડી તો વાત પૂરી થઈ જાય એને જરા સાડી કરવો પડે ખુદ દીકરીઓ પૂરી એને તૈયાર એમ સ્વર્ણિમ જયંતિ ઉજવતા હોઈએ તો ગુજરાતમાં પોટેન્શિયલ હોય સામર્થ્ય પડ્યું હોય એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કેવી રીતે થાય એનો વધુમાં વધુ એની પ્રોડક્ટિવિટી કેવી રીતે ઊભી થાય વધુમાં વધુ તો પ્રભાવ કેવી રીતે ઊભો થાય વધુમાં વધુ પરિણામકારી કેવી રીતે બની શકે એની મથામણ અને બીજું કેટલીક એવી ચીજો કરીએ કે જે આવનારા યુગની અંદર બહુ ઉપયોગી થવાની છે આપણે દૂરનું જોવું જ પડે અને યુગને દિશા આપવાનો સામર્થ્ય એમને જ હોય છે જે લોકો યુગને ફરે જોઈ શકતા આપ કલ્પના કરો આપણા પૂર્વજો યુગ પુરુષ હતા કારણ કે એ એવું તે શું આપીને ગયા કે જેના કારણે આજે પણ આપણને એમના એ કર્તૃત્વ એમના એ ત્યાગ અને બલિદાનને યાદ કરવા પડે દાખલા તરીકે આજે વિશ્વ પર્યાવરણના સંકટમાં ફસાણું છે આખી દુનિયાને ટેન્શન છે કે જીવ સૃષ્ટિનું શું થશે બ્રહ્માંડનું શું થશે પ્રકૃતિનું શું થશે આપણા પૂર્વજોએ
જેને જે વાપરે તો ક્યારે ખૂટે નહીં એની પૂરી સંભાવના છે. એક એક વ્યક્તિ આજે હજારો વર્ષ પહેલા 25,000 ઝાડ કાપી નાખે તો એ કોઈ ઝાડ ફૂટવાના નહોતા. કોઈ માણસ આખી નદીથી એટલો નાતો હોય તો પણ નદીઓ ફૂટવાની નહોતી. જીવ સૃષ્ટિ એટલી વ્યાપક હતી કે ક્યારે એની ઓછીતાની સંભાવના નહોતી. બધી જ રીતે વિપુલતાના ભંડાર હતા. એ વખતે પણ આપણા પૂર્વજો ચિમકી કેવી આપી હતી? ચિમકી એ આપી હતી ભાઈ, આ છોડ એ રણછોડ છે, આ વૃક્ષમાં પરમાત્મા છે, એનું જતન થવું જોઈએ, તને એને નષ્ટ કરવાનો અધિકાર નથી. હજારો વર્ષ પહેલા જયારે છાંયડો છાંયડો હતો, ઓક્સિજન જ ઓક્સિજન હતો, કોઈ પ્રમાણ નતો, ત્યારે પણ એને એમ કહ્યું તો ભાઈ આ ગમે તેટલો પાણીનો ભંડાર હોય પણ તને તો તારા આમનો એટલો જ લેવાનો હક છે, બાકી તો તું ત્રસ્તી છે. હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજોની એવી દ્રષ્ટિ હશે કે વિપુલતાના ભંડાર વચ્ચે પણ કહ્યું તો કે ખબરદાર, અને જો નષ્ટ કર્યું તો, જો આનો ઉપભોગ કર્યો તો ખતમ થઈ જઈશ. તું કુહાડીનો હાથો બનવાની કથા આપણે ત્યાં બાળકને પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે છે કે વૃક્ષો ચર્ચા કરે કે ભાઈ બાકી બધું ગમે તે આપણામાંથી કોઈ હાથો ન બને, આ જંગલ સલામત રહેશે. વૃક્ષની પણ વેદના વ્યક્ત થઈ શકતી હોય છે એ પરંપરામાં આપણું છે. અને તેથી આજે જ્યારે સંકટ આવ્યું છે ત્યારે ખબર પડે છે કે આપણા પૂર્વજો કેટલા દીર્ઘદ્રષ્ટા હતા. આજે જે વિષયની ચર્ચા આપણે કરીએ છીએ એ 2010 નું સ્વર્ણિમ જયંતિનું વર્ષની ઉજવણી છે એટલા પૂરતું નથી. આજે જે વિષયની આપણે ચર્ચા કરીએ છીએ તે એક પ્રસંગ પાર પાડવો છે અને એક સરસ કાર્યક્રમ કરીને હાથ ઊંચા કરી દેવા છે એના માટે નથી. આ કોઈ કોમનવેલ્થ ગેમ જેવો કાર્યક્રમ શક્તિશાળી બનાવવાનો કાર્યક્રમ લીધા છે આપણે કે જેનું કદાચ મૂલ્યાંકન કરવા માટે 10 વર્ષ 20 વર્ષ પછી ખબર પડશે કે આને કેવી અસરો ઉભી કરી છે. એક વાંચે ગુજરાત અને બીજું ખેલકૂદ મહાકુંભ. આ વાંચે ગુજરાત અભિયાને સમગ્ર રાજ્યમાં કોઈ લાઇબ્રેરી સાથે જોતું નહોતું થાય અને જીવન કોમ્પ્યુટરના યુગમાં ગૂગલ સિવાય માણસ જીવી ન શકે. ઘરમાં માએ રસોઈ ન બનાવી તો ચાલે, પત્ની પિયર ગઈ હોય તો ચાલે, છોકરા ન સાંભળતા હોય તો ચાલે, પણ ગૂગલ વગર નથી. કઈ પણ કામ હોય મિસ્ટર ગૂગલ, ગૂગલ ને પૂછો. આ જીવનમાં ગૂગલ એવી રીતે જગ્યા કરી ગયું છે અને માહિતી માંગણીના ટેડે હોય એટલે જ્ઞાન સંપાદન ઈચ્છા જગ્યા રહેતી જ નથી. માણસ ત્યાં નાની નાની ચીજો જાણે પ્રભાવ બધા કરી દે, એમાંથી બહાર લાવીને એ જ્ઞાનનો ઉપાસક કરે, એની વિચારવાની ક્ષિતિઓને વિસ્તારે, એ જ્ઞાનના પ્રવાહોને પકડવાની કોશિશ કરે. અમૂલ્ય વાસ્તવ જે શબ્દ બદ્ધ બનીને પડ્યો છે એ સરસ્વતીનો સાધક અને ગુજરાતનો યુવાન, એના માટે વાંચે ગુજરાતનો અભિયાન કરે. અને હમણાં 15 ઓગસ્ટે રાજકોટમાં પાંચે ગુજરાત અભિયાનના એક કાર્યક્રમમાં હું ગયો હતો, ત્યાં એક પુસ્તક મેળો લાગ્યો. સાડીનું સેલ હોય અને 20% ડિસ્કાઉન્ટ હોય તો કેટલા રૂપિયાનો માલ વેચાય? કલાક
તમને જાણીને આનંદ થશે કે રાજકોટના પુસ્તક મેળામાં 10 કલાકે 1.5 લાખ રૂપિયાના પુસ્તકો વેચાતા 1.5 લાખ. શક્તિ મારે ફરીવાર ઉભી કરી છે અને એના માટે પાંચેય ગુજરાત અભિયાન જે ગુજરાતની આવતી પેઢીને મારે પુસ્તક વાળી પેઢી બનાવી છે, પુસ્તકને પ્રેમ કરનારી પેઢી બનાવી છે, જ્ઞાનના સાધક એવી પેઢી બનાવી છે અને એનો એક સાયો રાખવાનું કામ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં વાંચી લીધા છે. ગુજરાત ભરની શિક્ષણ આલમ એમાં મદદ કરી દીધી છે. તરતા પુસ્તકનું અભિયાન શિક્ષક આલમ દ્વારા ચાલી રહ્યું છે. લાઇબ્રેરીના મિત્રો લાઇબ્રેરીઓ સજ્જ કરવા માટે પુસ્તક પ્રકાશનો જુદા જુદા પુસ્તકો નવા પ્રિન્ટ કરી રહ્યા છે. આપણી આ જ્ઞાન સંપદા ફરી એકવાર પરિવારનું અંગ બને એવી આપણી મહાન. એવું તો કેવું પરિવાર કે જે પરિવારમાં પુસ્તક ન હોય. ઘણી વાર આપણે નવું મકાન બનાવતા હોઈએ, ફ્લેટ લેતા હોઈએ તો એને એ તો કહીએ સંદાસ પાસું કહેવા જોઈએ, એની બરાબર કાળજી લઈએ, રસોડાની બરાબર કાળજી લઈએ, પ્લેટફોર્મ જેવું હોવું જોઈએ, એનો પક્ષા કરવો બધું લઈએ, મંદિર પણ સારી જગ્યા એની પણ કાળજી લઈએ. મારી બધાને વિનંતી છે ગુજરાતમાં આ વાંચે ગુજરાત અભિયાનમાં જે નિર્ણય આ પણ કરીએ છીએ કે આપણા ઘરમાં એક નાનકડું ગ્રંથ મંદિર પણ હોય અને રોજ ગ્રંથ મંદિર પાસે ઉભા રહેવાની પરિવારના દરેક સભ્યને આદત. તમને ગમે તે પુસ્તક જો આપ જોજો લાભ એવું જ બીજું કામ એટલે ખેલકૂદ મહાકુંભ. ઘણી વાર પ્રશ્ન ઉઠે પહેલા મરઘી કે પહેલા હિન્દુ. આ સનાતન ચર્ચા છે.